આજરોજ શહેરના એસએસજી હોસ્પિટલ ખાતે કોરોના રસીકરણ કેન્દ્ર ખાતે લોકોએ વેક્સિન બાબતે હોબાળો મચાવ્યો હતો. હાલ કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા કોરોના પ્રતિરોધક રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. તેવામાં મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે વેક્સિનનો સ્લોટ ખૂટી જતા રસીકરણ માટે આવેલ જનતાએ હોબાળો મચાવ્યો હતો, જે માટે પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી. ઓનલાઈન અને ઓફલાઈન બંને રજીસ્ટ્રેશનમાં વધારો થઈ જતા પબ્લિકનો ઘસારો વધી ગયો હતો અને તેને લઈને લાંબી લાંબી કતારો પડી હતી. લોકો કલાકો સુધી પોતાના કામધંધા છોડી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો, જ્યારે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી ન હતી તેવા આક્ષેપો સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો. જોકે પોલીસ આવી જતા સમગ્ર મામલો શાંત થયો હતો. કાફી લોગ આયા હૈ, ભીડ જ્યાદા હૈ, લેકિન અભી સ્લોટ લિયા હુઆ હૈ, ઓલરેડી રજિસ્ટર કિયા હુઆ હૈ, તો એક્સપેક્ટેડ હૈ થોડે દેર મેં આ જાયેગા નંબર વેક્સિનેશન. કોણ સા સેન્ટર હૈ ઓર કહાં પર આયા હો? એસએસજી સયાજીગંજ વાલા સેન્ટર હૈ. કોવિશીલ્ડ કે લિયે રજિસ્ટર કિયા હૈ વેક્સિનેશન કે લિયે. તો અભી થોડા આજ ભીડ લગ રહા હૈ, છુટ્ટી કા દિન હૈ, શાયદ સેકન્ડ સેટરડે હૈ, ઉસકે હિસાબ સે વીકેન્ડ કે હિસાબ સે લગ રહા હૈ. બુલાને મેં આઈ થી યહાં પર, વો મેરે કો આઈડિયા નહીં હૈ, એક્ચ્યુઅલી આઈ ડોન્ટ હેવ ધ આઈડિયા. એસએસજી હોસ્પિટલ વેક્સિનનું લેવા માટે પબ્લિકનો ઘસારો થયેલો છે અને પબ્લિક વધારે થયેલું છે, એટલા માટે પોસ્ટ તરફથી અમને મોકલ્યા છે અને જોવાનું. પછી અહીંયા આવ્યા પછી ખબર પડી કે વેક્સિન માટે રજિસ્ટર માટેનું જ છે, રજિસ્ટર સિવાયના બધાને પબ્લિકને જવાનું છે. તે કહેવાથી પબ્લિક જતું રહેલું છે. હવે રજિસ્ટર જેણે જેમણે લીધું છે એ માટે બેઠા છે અને લોકોનું કામ ચાલુ છે. રજિસ્ટર વ્યવસ્થા નથી, એસએસજી વેક્સિન સેન્ટર પર કોઈ વ્યવસ્થા નથી એવું ખરું? ના, એવું નથી ભાઈ. એટલે પબ્લિક આ રજિસ્ટર વગર એટલે આ માટે ગુસ્સારો થયેલો, બધા બીજું કશું છે નહીં. બેસવાની જગ્યા છે, બેસવાની જગ્યા છે.